આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને આજે અમે આવી પહોંચ્યા છીએ ગ્રાઉન્ડ ઝીરો પર. ભારત ન માત્ર ગુજરાત, ગુજરાત ખાસ કરીને પીબીડીની ઉજવણી કરી રહ્યું છે, પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ઈટીવી આવી પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર. અને ખાસ કરીને અત્યારે મને કહેવાનું મન થાય કે બીજા નંબરનો સૌથી મોટો દેશ છે ભારત, જેના લોકો વિદેશમાં વસ્યા છે અને ખાસ કરીને ભણવા માટે વસ્યા હોય અથવા તો સેટલ થઈ ગયા છે. આવા સમયે ખાસ કરીને કહેવાનું મન થાય કે ભારત એ બીજા નંબરનો દેશ છે. અને આજે જે ઉજવણી થઈ રહી છે, ખાસ કરીને વાત કરીએ તો યુથ પીબીડી નામ આપવામાં આવ્યું છે જિજ્ઞા આજના દિવસને, અને યુવાનોને ખાસ કરીને પ્રવાસી ભારતીય દિવસ સાથે જોડવામાં આવ્યા છે. ત્યારે અમારી સાથે ઘણા બધા યુવાનો આ ચર્ચામાં જોડાયા છે. ચર્ચાનો વિષય છે કે યુવાનોનું ભવિષ્ય શું છે અને યુવાનો સાથે દેશને કેવી રીતે જોડી શકાય. જિજ્ઞા, બિલકુલ સંધ્યા, યુથ અપેક્ષા શું રાખી રહ્યું છે, શું વિચારધારા છે યુથની, યુથ પ્રાથમિક જરૂરિયાત શું અપેક્ષા રાખી રહ્યા છે, આ તમામ સવાલો સાથે અહીંયા અમારી સાથે કેટલાક ગેસ્ટ ઉપસ્થિત છે. હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસમાંથી છે તેઓ, રુઝાનબેન ખંભાતા મહિલા ઉદ્યોગ સાહસિક, ઋત્વિજભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી ભાજપ યુવા મોરચા, આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા સવાલ ઋત્વિજભાઈ આપને, પ્રવાસી ભારતીય દિવસની તો ઉજવણી થઈ જ રહી છે, યુથ શું અપેક્ષા રાખી રહ્યું છે, શું ખરેખર આપ એને ફૂલફિલ કરવામાં બીજેપી ક્યાંક ને ક્યાંક પોતાનો રોલ નિભાવી રહી છે? બિલકુલ, ભારતીય જનતા પાર્ટી યુવાનોની અપેક્ષા માટે પૂરી રીતે તૈયાર છે, એમની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે. અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જ વિકાસની છે, અને યુવાનોને, યુવા ઉદ્યોગ સાહસિકોને તક જોઈએ છે, અને તક પૂરી પાડી રહી છે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર. પણ કોંગ્રેસ તો કંઈક અલગ કહી રહ્યું છે. જી જી, હિમાંશુભાઈ આપ શું કહેશો, કોંગ્રેસની નજરે આ જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે પ્રવાસી ભારતીય દિવસ, તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? પ્રવાસી ભારતીય દિવસ એ વર્ષોથી ઉજવાય છે આખા દેશની અંદર. અભિનંદન આપીશ હું આઈટીવીના માધ્યમથી કે પ્રથમ વખત છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અમે વિપક્ષમાં છીએ, પણ પ્રથમ વખત ગુજરાતની અંદર આ પ્રવાસી ભારતીય દિવસ ગુજરાતની સરકાર ઉજવી રહી છે. અને હવે આના શું પરિણામો આવશે અને શું કામ થશે એ જે આવનારો દિવસ કહે છે. જી, હવે રોજાનબેન પાસે જઈશું. રોજાનબેન, પીબીડીને અને યુથને આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ દિવસ નિમિત્તે ખાસ કરીને? સૌથી પહેલા તો ગુજરાતમાં થઈ રહ્યો છે, એટલે આઈ એમ ફિલિંગ વેરી પ્રાઉડ અબાઉટ ઇટ, કારણ કે અમારું આખું ગાંધીનગર હરિયાલું તો હતું જ, પણ હવે એકદમ લાઇટેડ થઈ ગયું છે. વી આર હેવિંગ અ પેલું ફીલ ગુડ ફિલિંગ છે કે બધું સારું, બધા ફોરેનર્સ આવ્યા છે, એનઆરઆઈ આવ્યા છે, એનર્જી આવ્યા છે, બધાને મળવાનો મોકો મળ્યો સૌથી પહેલા. સેકન્ડલી, હવે આજે જે થીમ હતી યુથ માટેની, તો જે યુથની થીમ હતી એમાં એટલું ખબર પડી કે આપણે એ લોકોને યુથને પહેલા કહ્યું કે જાણો ઇન્ડિયા અને પછી માનો ઇન્ડિયા, એટલે આપણે શું કલ્ચરલ હેરિટેજ છે અન્ડરસ્ટેન્ડ દેટ, અને નાવ વી આર ટ્રાઇંગ ટુ કન્વે, જે સુષ્માજીને એમના એમાંથી કહ્યું કે ભાઈ તમે કોન્ટ્રીબ્યુટ કરો, તમે આવો, તમે વી આર ઓલસો ટ્રાઇંગ ફોર દેટ, કે આપણું જે બ્રેન ડ્રેન થઈ રહ્યું છે, જે આપણું યુથ ફોરેનના જે સપના જોઈ છે, આપણે એને કંટ્રોલ, એટલે એ લોકોને ફોરેન કરતા દેખાડો કે ભાઈ ઇન્ડિયામાં બધું બધું ઘણું છે. ઓકે, આપણે વિલ કમ ટુ દેટ. ઓકે રુઝાન, આપણી સાથે યુથમાં ઘણા બધા લોકો ઉપસ્થિત છે, આપણે એમના પાસેથી જ જાણી લઈએ કે ફોરેનનો આટલો બધો ક્રેઝ શા માટે ફોરેન જવાનો આટલો બધો ક્રેઝ? ફોરેનનો ક્રેઝ યુવાનોમાં એક આગવી પોતાની પ્રતિભા ઉભી કરવા, પૈસા કમાવા માટેનો ફોરેનનો ક્રેઝ છે. કેમ અહીંયા પૈસા કમાવા નથી મળતા? શું અત્યાર સુધી કોંગ્રેસનો રાજ હતું ત્યાં સુધી પબ્લિકને પૈસા કમાવાનો બહુ ચાન્સ નહોતો, પણ અત્યારે નરેન્દ્રભાઈની કેન્દ્રમાં સરકાર આવી છે, એટલે વિદેશમાંથી ને પણ પૈસા લઈને અહીંયા ગુજરાતમાં રોકાણ કરવા માટે આવી રહ્યા છે. શું ખરેખર એનઆરઆઈ અહીંયા રોકાણ કરવા માટે આવી રહ્યા છે? સંધ્યા જી જી, અમારી સાથે ઘણી બધી ગેસ્ટ પેનલ છે, તેમને પૂછીએ શું રોકાણ માટે, ક્યા ઇન્વેસ્ટમેન્ટ કે લીએ એનઆરઆઈ યહાં પર આ રહે હૈ? एनआरआई इन्वेस्टमेंट के साथ साथ मुख्य रूप से जो अपने साथ प्रोडक्शन टेक्नोलॉजी लाते हैं उसकी भारत को जरूरत है. मेक इंडिया प्रोग्राम को सक्सेसफुल बनाने के लिए एक शुरू से प्रयास चल रहा था कि जो विदेशों में बसे भारतीय मूल के लोग हैं उनके पास जो प्रौद्योगिकी है उस प्रौद्योगिकी को भारत के युवाओं तक उपलब्ध कराया जाए ताकि रोजगार सृजन ज्यादा से ज्यादा हो सके. तो इस इन्वेस्टमेंट की भारत को जरूरत है, और युवा प्रवासी भारतीय दिवस के इसके अवसर पर भारत के
युवाओं और विदेश में बसे भारतीय मूल के युवाओं को एक प्लेटफॉर्म प्रदान किया जाता है ताकि उनकी ऊर्जा और दोनों की ऊर्जा मिल करके भारत के विकास में सहायता कर सकें, भारत के विकास में सहायता कर सकें। सर मैं आपसे पूछना चाहूंगी, आप तो हिंदी विषय के ज्ञानी हैं और बाहर भी अब्रॉड भी विदेश में भी हिंदी को काफी आपने प्रचार भी किया है, आप लेक्चर भी लेकर आए हैं, वहां के स्टूडेंट और यहाँ के स्टूडेंट में क्या फर्क है? जब हम विदेश में हिंदी पढ़ाने के लिए जाते हैं तो वहाँ पर हमारे जो प्रवासी भारतीय हैं उनके बच्चे और वहाँ के स्थानीय लोग जो होते हैं वो अध्ययन करने के लिए डायस्पोरा विभाग में आते हैं और उनको जब हम पढ़ाते हैं तो उनकी बहुत रुचि होती है हिंदी के प्रति। वो इसलिए होती है कि वो हिंदी के द्वारा भारत से जुड़ना चाहते हैं क्योंकि भारत में उनकी जड़ें हैं और अपनी जड़ों को मजबूत करना चाहते हैं। इसीलिए भारत से बाहर बहुत सारे देशों में हिंदी पढ़ाई जा रही है। जी, हिंदी पढ़ना चाहते हैं, हिंदी को जानना चाहते हैं, घनी सारी बात करी छे जिज्ञा अहीं के जे एनआरआईस छे ते लोको पण हिंदी जाणवा मांगे छे अने पोतानी जे माटी छे तेनाथी क्यांक ने क्यांक जोड़ायेला रहेवा मांगे छे, पण गुजरातीओ कंईक अलग अपेक्षा राखी रह्या छे। गुजरातीओ विचारी रह्या छे कि जेटला फॉरेन डेलिगेट्स अहीं आवे, रोकाण करे अने बस अमारा भारत में अमने कमावानी वधु तक मळे, जेथी करीने अमारे अमारो देश छोड़ीने न जावू पड़े। आपनी साथे केटलाक लोको छे तेमने पण पूछी लईए, आप शुं कहशो सर, देश छोड़ीने जवा माटे शा माटे मजबूर बन्या छे भारतीयो? रोजगारीनी तको माटे, कारण के आपणा देशमां अने गुजरात खाते रोजगारीनी अछत एटले के थोड़ू वधारे कमावा माटे आपणे फॉरेनने एने त्यांनी शुं कहेवाय के विचार छे एनी के लोको के ओके। चलो आज मुद्दे आपणे बीजेपी ने पूछी लईए, ऋत्विजभाई ने पूछिए कि शा माटे लोको बाहर जाय छे भणवा माटे अथवा तो बिजनेस करवा माटे? એટલે જ્યાં સુધી મને ખ્યાલ છે, જ્યાં સુધી મારા જ્ઞાનનો સવાલ છે, ત્યાં સુધી બહાર કોઈ બિઝનેસ કરવા માટે છેલ્લા દસેક વર્ષમાં ગયું હોય એવું મારા ધ્યાનમાં નથી। કદાચ તમારા આંકડા અથવા તો તમારા જ્ઞાનને ખંખેરવાની અહીંયા જરૂર છે। ઉપરથી બહારથી લોકો અહીંયા આવી રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ કરોડો ને લાખો નું કરી રહ્યા છે, એટલે એ એક સ્ટેટમેન્ટ અલગ હતું। બીજું બહુ ઇમ્પોર્ટન્ટ જે મને બહુ પર્સનલી પ્રોબ્લેમ છે, ઇરિસ્પેક્ટિવ ઓફ ધ પાર્ટીઝ, બધા પોલિટિશિયનોના છોકરાઓ અને છોકરીઓ ફોરેન માં એડ્યુકેશન લે છે, તો કેમ ફોરેન માં? આપણે ઇન્ડિયામાં એવું એડ્યુકેશન નથી કે આપણે ત્યાં જઈને એડ્યુકેશન લઈએ અને પછી આપણે કહીએ કે ના ભારત માતા કી જઈને વંદે માતરમ, એટલે આ મને એક પ્રોબ્લેમ છે। બીજું, કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ, કે લેટ અસ એક્સેપ્ટ, એવું નથી, સી નાઉ વી આર અ ગ્લોબલ ઇકોનોમી, એટલે લેટ અસ એક્સેપ્ટ કે ઇન્ડિયામાં ચાઇનાને આવું છે બિઝનેસ કરવા, ફ્રાન્સને આવું છે, યુએસએને આવું છે, બધાને આવું છે, કારણ કે તે નો કે ઇન્ડિયામાં અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પણ ઇમ્પોર્ટન્ટ ચીજ એ નથી। ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે આપણે આપણી ઇન્ડિયાનું નોલેજ, આપણી જે ટેકનોલોજી છે, આપણી ટેકનોલોજી વાપરી અને આપણા આપણા યુવાનોને આગળ વધારીએ, એ ઇમ્પોર્ટન્ટ છે। પેલા ફોરેનરોને જય હો જય સાહેબ કરી અને એ ઇમ્પોર્ટન્ટ નથી। સો માય દાદા, અત્યારે લેટ અસ એનઆરઆઈ એનર્જીને આપણે રેડ કાર્પેટ આપીએ છીએ, બહુ સારું છે, પણ અગર મારા દેશમાં મારા છોકરાઓને, આ છોકરાઓને જે એનઆરઆઈ એનર્જીઓને આપણે જે ફેસિલિટી આપવા માંગીએ છીએ, યા જે ફોરેનરોને આપણે જે ફેસિલિટી આપવા માંગીએ છીએ, એ જ ફેસિલિટી આ છોકરાઓને આપશું તો એ લોકો બી બિઝનેસ કરીને આગળ વધશે। ખૂબ સરસ, ખૂબ સરસ, જીગ્ઞા મને તાળીઓનો ગડગડાટ સંભળાઈ રહ્યો છે, તો આપણે યુવાનો પાસે જઈએ જે અહીં સ્ટડી કરી રહ્યા છે। આપ ક્યા બતાએંગે જો યહાં પે આપકો ફેસિલિટી મિલતી હૈ વો વહી અબ્રોડ મે મિલતી હૈ યા યહાં પર કમ હૈ અબ્રોડ મે ઝ્યાદા હૈ? નિશ્ચિત રૂપ સે ભારત ઓર અબ્રોડ કે મે બહોત હી અંતર હૈ, ઓર વો તકનીકી અંતર હૈ ઓર કુછ ઇકોનોમિક કા ભી અંતર હૈ, તો ઇસ અંતર કો ધ્યાન મે રખતે હુએ ભારત સે બહોત માત્રા મે છાત્ર વિદેશ જાતે હૈ ઓર વહાં શિક્ષા ગ્રહણ કરતે હૈ, તો ઇસ પ્રકાર સે ભી યહાં કી જો બ્રેન ડ્રેન કો મામલા હૈ વો યહી સે શરૂઆત હો જાતી હૈ। तो मैं समझता हूं कि अगर भारत में उतनी तकनीकी या उतना फैसिलिटी सब मिले तो भारत से छात्रों को विदेश जाने का कोई औचित्य ही नहीं है। जी जी, अन्य स्टूडेंट से मैं पूछना चाहूंगी, ब्रेन ड्रेन या ब्रेन ग्रेन? ब्रेन ड्रेन वही एक्चुअली में आपका पढ़ाई के तौर पे जो आपने बात किया है, तो अपने भारत में पढ़ाई को लेकर अगर उत्तम व्यवस्था किया जाए तो यहाँ के छात्र वहां नहीं जाएंगे और यहीं पर आकर स्टडी करेंगे, और ब्रेन ड्रेन हो भी रहा है तो ब्रेन गेन के रूप में भी हमें प्राप्त हो रहा है, वो कहीं ना कहीं अपनी मिट्टी से जुड़े हुए भावना के रूप में हमें दिखाई देता है।
जी मैं सर के पास जाना चाहूंगी, सर आप क्या कहेंगे? मैं आगे आती हूँ जी। मैं महात्मा गांधी अंतर्राष्ट्रीय हिंदी विश्वविद्यालय में डायस्पोरा अध्ययन विभाग में असिस्टेंट प्रोफेसर हूँ। मैं कह रहा था कि एक समय जब डायस्पोरा ग्रिमिटिया के रूप में यहाँ से चले गए, उस समय वो हमारी परिस्थितियां नहीं थी स्वाधीनता संग्राम के बाद कि हम उनको अपने यहाँ इनकॉर्पोरेट कर सकें और इंफ्रास्ट्रक्चर दे सकें, दैट्स व्हाई वहाँ वो सेट कर गए। लेकिन आज बहुत समय बीत गया है, आज हम ग्लोबलाइजेशन के दौर में आ गए हैं, तो हमारे पास इतनी कैपेबिलिटी एंड कैपेसिटी है कि हम उनको अब बुलाएं और वैसी इंफ्रास्ट्रक्चर दें जो वहां ट्रेंड हो चुके हैं। जैसे सीएम पत्रोदा को हमने बुलाया, ऐसे कई एक लोग बुलाए, तो उनको बुलाएं और प्लस यहां के युवाओं को वो हम इंफ्रास्ट्रक्चर दे सकते हैं, वो दोनों को दे करके हम यहां के लिए रेड कार्पेट बिछाएं और उनका हम मार्गदर्शन भी लें, तो ये हमारे लिए बहुत हितकारी होगा। तो हम बाहर की ओर नहीं जाएंगे, हमारे युवा बाहर नहीं जाएंगे और वहां से वो आएंगे, क्योंकि उनके साथ क्या है कि जब आदमी समृद्ध होता है तो अपनी जड़ों से जुड़ना चाहता है, और बिना जड़ों का, चूंकि मैं इतिहास का भी हूं, तो बिना जड़ों से जुड़े हमें अपने आकलन के मूल्यांकन नहीं हो पाता है, इसलिए जुड़ना चाहते हैं। तो चाहते हैं कि इंफ्रास्ट्रक्चर बने यहां। जी इंफ्रास्ट्रक्चर बनने की जरूरत है, आप क्या मानते हैं? जी हाँ, हम सर के बातों से सहमत हैं और हम यही चाहेंगे कि यहाँ पर कुछ ऐसी व्यवस्था हो जिससे कि यहाँ के युवाओं को वहाँ ना जाना पड़े, और जो हमारे यहाँ से जो गए हैं गिमिटिया बंधु जो गए हैं और जो अभी वहाँ पर तीसरी और चौथी पीढ़ी जो जा रही है, तो वो लोग भी यहाँ पर आए और अपने भारत भूमि पर आकर के और अपने शिक्षा का जो विकास और एक नए स्तर पर सभी लोग मिलकर एक ऐसी तकनीक का विकास करें जो कि यहाँ से जाना ना पड़े और यहीं रह करके शिक्षा ग्रहण करें। तकनीक की बात कर रहे हैं, कैसी तकनीक की जरूरत है खास तौर पर? अगर तकनीक की बात करें तो अभी जो तकनीक है, जैसे कि हम युवाओं में खास करके हम ये देखते हैं कि अमेरिका की जो वहाँ की जो शिक्षा पद्धति है, तो चाहते हैं कि उधर कुछ ज्यादा ही तकनीकी को लेकर ये लोग उन्मुख हो रहे हैं वहाँ, तो हम चाहेंगे कि वैसी तकनीक क्यों ना यहाँ पर इंडिया में ही क्यों ना विकसित हो, कि जो जिससे शिक्षित होकर के और फिर काफी उसमें विकास करें। जी जी हूँ बीजेपी पास जवाब मांगीश के टेक्नोलॉजी ની જ્યારે વાત થઈ રહી છે તો કેવી તકનીક વિકસાવવાની જરૂર લાગી રહી છે આપને, કારણ કે ખાલી પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાથી આ બધું થઈ જશે? ટેકનોલોજી ની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી યુઝર ફ્રેન્ડલી ટેકનોલોજી એને આપણે વિકસાવીએ અને એને અમલમાં મૂકીએ એવો પ્રયત્ન ભારત સરકારનો અત્યારે રહેલો છે। રુઝાનબેને હમણાં મને કીધું કે બિઝનેસ વાળી વાત એને આપણે હમણાં સાઈડ પર રાખીએ। શૈક્ષણિકની વાત કરીએ તો શિક્ષણમાં પણ ભારત કદાચ પશ્ચિમની કોલેજો જેટલું નહીં પણ એનાથી ઓછું પણ નથી, ક્યાંક ત્યાં પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યું છે। મારે તમને બે ત્રણ ઉદાહરણ આપવા છે, જેમ કે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, તો આઈઆઈએમ જે ઇન્સ્ટિટ્યૂટ છે એનું આપ એક ઉદાહરણ આપી શકો એમ છો। એમ્સ તો જે મેડિકલ ક્ષેત્રે કાર્યરત છે એ ઇન્સ્ટિટ્યૂટ આપણા સામે એક ઉદાહરણ છે। પીડીપીયુ જેમાં 11 તારીખે રાત્રે ગ્લોબલ સીઓ મીટ થવા જઈ રહી છે એ ઇન્સ્ટિટ્યૂટને આપણે જોઈ રહ્યા છો, તો મને ક્યાંય નથી લાગતું કે આ ઇન્સ્ટિટ્યૂટ પશ્ચિમના કોઈ દેશોની ઇન્સ્ટિટ્યૂટ કરતા સેજ પણ ઓછી। ઓકે રુઝાન, એક મિનિટ, જી રુઝાન, રુઝાન આપની પાસે આવીશું, આપણા પોલિટિશિયનો ફોરેન કેમ મોકલે તેમને? ઓકે ઓકે રુઝાન, આપની પાસે આવીશું, પરંતુ અહીં સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો। યુથ પાર્લામેન્ટ હજુ પણ ચાલુ રહેશે, પરંતુ અહીં લઈ રહ્યા છે એક નાનકડો બ્રેક।